તમે ડૉક્ટર તો ઘણા જોયા હશે, પરંતુ કોઈ આર્ટિસ્ટ ડૉક્ટર કે જેને આર્ટ અને કલ્ચરની વાતો ખૂબ ગમતી હોય અને તે પણ ગુજરાતી થઈને અમેરિકામાં તેને સ્પ્રેડ કરતા હોય, આનાથી સારું શું હોઈ શકે? આપને ચોક્કસ થાય કે આવા ડૉક્ટર ક્યાં છે? વધારે ચિંતા કરવાની જરૂર નથી, મારી બાજુમાં બેઠા છે ડૉક્ટર મધુમતી મહેતા. મેમ, આપનું સ્વાગત છે. સૌથી પહેલાં મેમ, કારણ કે શિકાગોમાં આપ રહો છો, ડૉક્ટર પણ છો આપ અને આપના હસબન્ડ બંને, ડૉક્ટર હોવા છતાં પણ તમે આર્ટ અને કલ્ચરને ખૂબ જ મોટું મહત્ત્વ આપો છો, પોતાના જીવનમાં તેનો ફેલાવો પણ કરો છો કમ્યુનિટીમાં. આપ જણાવો કે શિકાગોમાં આપ કઈ રીતે, આપ બંને હસબન્ડ વાઈફ આ કામ કરો છો અને કેટલા લોકો જોડાયેલા છે આપની સાથે? અમે લોકોએ એકચ્યુઅલી શિકાગો આર્ટ સર્કલની સ્થાપના કરી એ મોર ધેન 20 યર્સ, વાહ, 20 વર્ષ પહેલાં. અને ત્યારે એમાં અમારો મેઇન એજન્ડા શું હોય છે કે ભાષાનો પ્રચાર અને પ્રસાર, વળી ગુજરાતી ભાષા. અને બીજું એની સાથે, એટલા માટે અમે લોકો પોએટ્રીના પ્રોગ્રામ્સ કરીએ. અમે અહીંયાથી આપણા ગુજરાતી કવિઓને ત્યાં ઇન્વાઇટ કરતા હોઈએ છીએ, એમને સ્પોન્સર કરતા હોઈએ છીએ અને એમને એમની સાથે પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. બીજું, અમે લોકો નાટકો પણ ભજવતા હોઈએ છીએ. મધુરાય અમારા બહુ જ મોટા ફ્રેન્ડ છે, અમારા વેરી ક્લોઝ ફ્રેન્ડ, અને એમના નાટકો પણ અમે કરેલા. ચંદ્રકાંત શાહ, એમને તમે ઓળખતા છો, કવિ છે, જીન્સના જેણે કાવ્યો લખે, બ્લુ જીન્સ કાવ્યો, એમને પણ એ નાટકોમાં ભાગ લીધેલો, મધુરાયના નાટકોમાં જે અમે યોજ્યા હતા. અને અમે લોકો મ્યુઝિક પણ, સુગમ સંગીત, ક્લાસિકલ સંગીત, એના પણ પ્રોગ્રામો કરતા હોઈએ છીએ. અને વી ઓલ્સો લવ હ્યુમર, કેમ કે વી બિલીવ દેટ લાઈફ શુડ હેવ હ્યુમર. હ્યુમર સિવાય લાઈફ બહુ સિરિયસ, બોરિંગ થઈ જાય, એટલે એ પણ. અને એક વધુ વસ્તુ અમે ખાસ પછીથી એ જોઈ કે આ કોરોનાના સમયમાં લોકો ઘણા બધા બહુ જ ડિપ્રેસ થઈ ગયા. બિલકુલ. અને તો પછી હાઉ ટુ બી પોઝિટિવ ડ્યુરિંગ એની એડવર્સ સિચ્યુએશન, તો એના માટે મારા હસબન્ડ છે ને, હી ઇઝ વેરી બિગ ઓન પોઝિટિવ એટીટ્યુડ, ડૉક્ટર અશરફ ડબ્બાવાલા. તો એમણે અને જયભાઈ વસાવડાએ, એ બંનેએ ભેગા થઈ અને ઝૂમ ઉપર પ્રોગ્રામો આપ્યા, ચીયર્સ જિંદગીના હેડિંગ હેઠળ. તો દેર વર અબાઉટ 6 એપિસોડ્સ ધેટ વી ડીડ ઓન ઝૂમ પ્લેટફોર્મ, અને એનો બહુ જ આવકાર મળ્યો. અને ત્યાર પછી અમે આ ઓગસ્ટમાં યુએસએની ટ્રીપ કરી, જયભાઈ અને અશરફ બંને, અને લગભગ 11 પ્રોગ્રામો કર્યા, 11 પ્રોગ્રામ્સ ઇન ડિફરન્ટ સિટીઝ એન્ડ સ્ટેટ્સ. અને ખૂબ જ સારો આવકાર મળ્યો, કેમ કે હાઉ ટુ બી પોઝિટિવ, હાઉ યુ કેન રિડ્યુસ ધ સ્ટ્રેસ, હાઉ યુ કુડ બી પોઝિટિવ વેન યુ આર સિક, યસ, હાઉ યુ કુડ બી પોઝિટિવ ઇવન વેન ધેર ઇઝ અ ડેથ ઇન ધ ફેમિલી. તો ઇટ્સ અ વેરી બિગ થિંગ. લોકોને એમ થાય કે ઓ, હાઉ વન કેન બી પોઝિટિવ વેન ધેર ઇઝ ડેથ, પણ ધેર આર વેઝ. તો એની બહુ સુંદર ચર્ચાઓ થઈ, ખૂબ જ લોકોનો બહુ એનો પ્રતિભાવ સરસ મળ્યો, અને કદાચ હવે ગ્લોબલી પણ કરશું. વાવ, સુપર. પણ આર્ટ અને કલ્ચર, કારણ કે આપ ડૉક્ટર છો, પરંતુ મને એવું લાગે છે કે શરૂઆતથી તમારે કરવું જ હશે, કારણ કે તો જ આ શક્ય છે કે 20 વર્ષથી તમે આ કામ કરી રહ્યા છો અને એને ખૂબ જ સારા પ્રમાણમાં કરી રહ્યા છો. તો શું શરૂઆતથી એવી ઈચ્છા હતી કે, કારણ કે અહીંથી ત્યાં ગયા છીએ તો આપણે આ માતૃભૂમિને પણ પાછું કંઈક આપી શકાય, એ આશય છે? માતૃભૂમિને આપી શકાય, અને બીજું, અમને પહેલેથી આર્ટમાં ઇન્ટરેસ્ટ, યસ એક્ઝેક્ટ, પોએટ્રીમાં ઇન્ટરેસ્ટ, અને અશરફ ડબ્બાવાલા, એમનું તો બહુ જ મોટું નામ છે ગઝલો, ગઝલકાર તરીકે. અને પછી આદિલ મંસૂરી, યસ, એ ન્યૂજર્સીમાં હતા અને એમની ષષ્ઠી પૂર્તિ ઉજવાણી, તો ત્યારે અમે એટેન્ડ કરવા ગયા. ત્યારે પહેલી વાર ત્યાંનો મુશાયરો એટેન્ડ કર્યો, અને પછી વી સ્પોન્સર્ડ આફ્ટર દેટ. તો ચિનુભાઈ, આદિલજી, એ શોભિત, એ બધા અમારે ત્યાં આવ્યા, અને શિકાગોમાં મુશાયરો કર્યો. અને ત્યાર પછી લોકોમાં એટલો બધો એનો ઉપાડ થયો
કે અને અમારું બધું આર્ટનું તો વલણ હતું જ, અને અશરફ તો લખતો જ તો કવિતાઓ, એની તો બહુ વર્ષોથી કવિતાઓ મેગેઝિન્સમાં, કવિતામાં, સમર્પણમાં બધા આવતી જ હતી. એટલે એને એક આખો વેગ મળ્યો અને પછી એ પ્રવૃત્તિ ચાલુ રહી, અને પછી આ બધા ઉમેરાણો, એમાં મ્યુઝિક ઉમેરાણો, હ્યુમર ઉમેરાણો. યસ, પણ સવાલ એ થાય કે વિદેશમાં જ્યારે ભારતીય સંસ્કૃતિની વાત આવે, જે યંગ જનરેશન છે કે નેક્સ્ટ જનરેશન છે, એ લોકોને ઇન્વોલ્વ કરવા, કારણ કે જે લોકો ત્યાં જન્મ્યા છે, બોર્ન એન્ડ બ્રોટ અપ દેર, કે એમના પેરેન્ટ્સ ત્યાંથી શિફ્ટ થયા છે કે ગ્રાન્ડ પેરેન્ટ શિફ્ટ થયા છે, એમને જોડી રાખવા એ બહુ મોટી ચેલેન્જ હોય છે. કારણ કે યુથ છે, ત્યાં જન્મ્યું છે, એને અહીંયાથી કંઈ એટલો લગાવ નથી, તો એ લોકોને ત્યાં જમીન સાથે જોડી રાખવા એ બહુ મોટી ચેલેન્જ હોય છે. જમીન સાથે જોડી રાખવા એ એક ચેલેન્જ તો છે, કેમકે એમ એ લોકોને જે અત્યારે એજ્યુકેશન છે એ બધું જ ઇંગ્લિશમાં હોવાનું. બિલકુલ. અને એમનો વધારે લગાવ પછી વેસ્ટર્ન કલ્ચર તરફ હોય છે, દેટ ઇઝ વેરી ટ્રુ. પણ છતાંય તે અમે લોકો જોઈએ છીએ કે હવે અમે જ્યારે શરૂ કર્યું ત્યારે મોટાભાગે અમે જોતા કે જે અમારી ઉંમરના, કે યુ નો ઇન 40s 50s, ધોઝ પીપલ વેર કમિંગ ટુ એટેન્ડ. પણ પછી હવે જોઈએ છીએ કે દેર આર મોર યંગ પીપલ કમિંગ ફોર ધ મુશાયરાઝ. યસ, વી આર નોટિસિંગ દેટ. એટલે અને પછી જોયું કે મંદિરોમાં, ત્યાં મંદિરોમાં અત્યારે ગુજરાતી ભાષા બહુ જ એ લોકો શીખડાવે છે. યસ, ક્લાસીસ ચલાવતા હોય છે. અને ઘરે પણ પેરેન્ટ્સ ફીલ કે ના નાના છોકરાઓને ગુજરાતી આવડવું જોઈએ. અને બીજું શું થતું હોય છે કે જે ગ્રાન્ડ પેરેન્ટ્સ હોય છે ને, એ મોટાભાગે નાના છોકરા સાથે ઇંગ્લિશમાં નથી બોલતા, ગુજરાતીમાં બોલે છે. એટલે પછી એ રીતે છોકરાઓને ગુજરાતી આવડવા માંડે છે, અને પછી એ જુએ કે દાદા આ શું એન્જોય કરી રહ્યા છે, તો આ શું છે. અને પછી તો આપણે તો યુટ્યુબમાં એમાં પણ બધું આવતું હોય છે, એટલે લોકો સાંભળે તો પછી એને સમજાઈએ, અને એ લોકો આવે છે હવે મુશાયરામાં ને એમાં બધે આવે છે. તમારા ફેવરિટ આર્ટિસ્ટ કોણ, કવિઓની વાત કરીએ કે કેમ કે સિંગિંગ અથવા તો જી ગાયકની વાત કરીએ. હવે હું કવિતાની વાત કરું તો કવિ તરીકે મારા બહુ જ જે ફેવરિટ હતા, હુ ઇઝ નોટ ધેર, દેટ ઇઝ રમેશ પારેખ. લિજેન્ડરી. બીજા અનિલભાઈ જોશી, જે અત્યારે બેંગ્લોર છે. અને ગઝલકારોમાં જો ગણીએ ત્યારે ગઝલો ખાસ લખતા હોય તો એમાં હું એમ કહું કે ઇફ આઈ સે દેટ અશરફ ડબ્બાવાલા ઇઝ માય ફેવરિટ વન, એવું નથી કે હું બાયસ થઈને કહું છું, અને પણ બીજા પણ સરસ ગઝલકારો અત્યારે બહુ જ સારું લખાઈ રહ્યું છે. કોઈ, કારણ કે આપે આપના હસબન્ડની વાત કરી, કોઈ એવી ગઝલ કે કોઈ દિમાગમાં આવે કે જે તમારી મોસ્ટ ફેવરિટ હોય, કે જે તમને લાગે, કેમ કે હું અચાનક પૂછી રહ્યો છું, પણ બની શકે કે અશરફભાઈની જ હોય કે કોઈ બીજાની પણ હોય, આપના દિમાગમાં આવતી હોય તમારી કોઈ? ચોક્કસ આવે, ચોક્કસ આવે. અને મને જે બહુ ગમે છે એની એક ગીત ગઝલ છે કે હું તો મારી તરસ લઈને જાતો હતો, હું તો મારી તરસ લઈને જાતો હતો, એણે માર્યો મને ઝાંઝવે ઝાંઝવે. એની ફરિયાદે ક્યાં જઈને કરવી હવે, એના ગીતો બધે માંડવે માંડવે. વાહ, ક્યા વાત છે. ને પૂછે છે કે એક આકાર આપીને જંપ્યો નહીં, એક આકાર આપીને જંપ્યો નહીં, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો. એક આકાર આપીને જંપ્યો નહીં, હર પ્રસંગે મને એ બદલતો રહ્યો. ખૂબ માર્યા મેં વલખા છટકવાના, પણ મને ઘડતો રહ્યો ટાંકણે ટાંકણે. અને પછી છેલ્લો શેર બહુ સરસ છે કે તેજ સગપણ, ઈશ્વરને કહે છે તેજ સગપણ ને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તેજ સગપણ ને ઈચ્છાઓ આપી પછી સાવ માણસ બધાને બનાવી દીધા. તારી લીલાનો પરચો છે નહીતર અહીં,
સંત જન્મ્યા હતા પારણે પારણે. વાહ, ક્યા વાત. તો આ પણ મને એમ થાય કે તમારે જો દર્દી આવે તો દવા વગર સાજો થઈ જતો. ના, ઘણીવાર લોકો એમ કહેતા હશે કે આમ રૂમમાં પ્રવેશી હતો કે કહું વી ફીલ બેટર ઓલરેડી. કારણ કે મને જ અત્યારે એટલી મજા આવી રહી છે. કોઈ પણ દર્દી આવે તો એનો રોગ તો ત્યાં જ પતી જતો. પણ આવી ઘણી બધી વાતો છે કે જે તમે આટલા વર્ષોથી કરો છો, એટલે પણ છેલ્લે તમને એ સવાલ પૂછીશ કે બહુ જ ફોર્મલ સવાલ છે, છતાં પણ ગુજરાત આવીને કેવું લાગે જ્યારે પોતાના વતનમાં પોતાના લોકો વચ્ચે હોઈએ ત્યારે એ ફિલિંગ કેવી હોય? બહુ જ સારી ફિલિંગ આવે, બહુ જ સારી ફિલિંગ આવે. કેમ કે ત્યાં વાતાવરણ, ભલે આપણે ઘરમાં ગુજરાતી બોલીએ છીએ, ગુજરાતી મિત્રો છે, કવિઓ છે, બધું છે, પણ અહીંયા જે આખું એક વાતાવરણ છે, આખું ગુજરાતી વાતાવરણ, કે જેનું હંમેશા એમાં જ તો ઉછર્યા છીએ આપણે, તો તમને એમ થાય કે પાછા આપણે ત્યાં આવીને જાણે તો એમાંથી ન્યુટ્રિશન મેળવી રહ્યા છીએ. આઈ એમ ગેટિંગ ધ ન્યુટ્રિશન. સૌથી વધારે મિસ શું કરો ગુજરાત ને લઈને? તમે જ્યારે અમેરિકામાં હો તો સૌથી વધારે મિસ શું થાય એમ? તમે હું અમેરિકામાં હો ત્યારે સૌથી વધારે મિસ શું કરો? ગુજરાતી પણ હું બિલકુલ. પણ આ જ પ્રકારની વાત છે ને, એની વચ્ચે કારણ કે સમયનો થોડો અભાવ પણ છે, આપને પણ બીજા શેડ્યુલ છે, પરંતુ આપે આપનો સમય ફાળવ્યો અને આટલી સરસ મજાની વાત કરી, લોકો સુધી એ વાત પણ ગઈ કે એક ડોક્ટર આવા પણ હોઈ શકે, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો જે પ્રકારે તેઓએ જણાવ્યું કે ભાષાને લઈને, કલ્ચરને લઈને શિકાગોમાં રહીને પણ 20 વર્ષથી તેઓ અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, અને મિશન એક જ છે, અથવા તો પ્રયત્ન એક જ છે કે વધુમાં વધુ લોકો, આજની પેઢી પણ ભાષાને જાણે, કવિઓને જાણે, ગાયકોને જાણે, અને કલ્ચરથી જોડાયેલા જે ખરેખર પ્રેરણા આપે તેવી વાત છે. અમારી વિશેષ રજૂઆતમાં હાલ બસ આટલું જ.